વડોદરા શહેર જિલ્લાના કેબલ ઓપરેટરો દ્વારા આજે બ્લેકઆઉટ કરી અને સત્તાધીશો સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને જો સરકાર તેઓની રજૂઆત નહીં સાંભળે તો લાંબા સમય સુધી કેબલ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી ટ્રાયના નવા નિયમ પ્રમાણે હવે કેબલ દ્વારા ચાલતા ટેલિવિઝનના રેટમાં બમણો વધારો થશે વિવિધ બ્રોડકાસ્ટોના પેકેજ લેવામાં એક કેબલ કનેક્શને સાતસો રૂપિયા જેવું ચૂકવણું કરવું પડે તેવા સંજોગો ઊભા થયા છે એવામાં કેબલ ઓપરેટરોના વ્યવસાયને અસર પડે તેમ છે સરકારની વારંવારની રજૂઆતો છતાં કોઈ નિર્ણય નહીં આવતા આજે વડોદરા શહેર જિલ્લામાં કેબલ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું એક દિવસીય વિરોધ પ્રદર્શન કરી અને સરકારને અલ્ટિમેટમ જાહેર કરી માંગણીઓ સંતોષવા અપીલ કરાઈ હતી પહેલા એવું હતું કે અમે અનિશ્ચિત જાહેરાત કરી હતી પણ ટ્રાય એનું કાયદાને ઓગણત્રીસની બદલે પહેલી ફેફતી નાખવાનું એવું જાહેર કર્યું એટલે અમે સંગઠનોએ નક્કી કર્યું કે માત્ર એક દિવસ માટે બંધ કરવું એટલે અમે આજે એક દિવસ માટે એનું બંધ કર્યું એના સામે અમને તમામે તમામ એ સો ટકા કેબલ ઓપરેટરોનો આજે સહકાર મળ્યો છે કોઈએ પણ કંઈ પણ વાંધા વિના પોતાના કેબલ કનેક્શનો બંધ કરી દીધા છે અને એમાં પ્રજા પણ અમારી સાથે રહે છે કારણ કે પ્રજાનો નહીં તો હોબાળો થઈ જાય છે પ્રજા અમારી સાથે ના આ ભાવ વધારાની સામે લડવામાં પ્રજાએ પણ અમને સહકાર આપ્યો છે અને તમે જોયું હશે કે કોઈપણ સંગઠન કે કોઈપણ પક્ષે આજ સુધીમાં કોંગ્રેસ કે ભાજપે ક્યારેય પણ બંધનું એલાન કર્યું હોય તો આટલું બધું સક્સેસ નથી થયું આજે નવ્વાણુંથી સો ટકા અમે સક્સેસ છે એટલે અમારું બંધ સક્સેસ છે અને આગામી દિવસોમાં અમારી રણનીતિ નક્કી થશે કઈ રીતે લડવું અને કેવી રીતે લડવું આ લોકોની સામે કારણ કે સરકાર જે ટ્રાય થ્રુ ભાવ વધારો નાખ્યો છે એને કંટ્રોલમાં